પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. સાવરકુંડલાના લુવારાની તેમજ કચ્છના સમાઘોગા ગામના ગઢવી યુવકોના કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે ન્યાયની માંગ સાથે જેતપુરમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર મામલે તપાસ કરવા માટે એક ક્ષત્રિય સમાજની માંગ ઉઠી છે. તાજેતરમાં સાવરકુંડલાના લુવારા ગામે બનેલી ઘટનાને પગલે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરમાં કાઠી ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના નેજા હેઠળ ન્યાયની માંગ સાથે લુવારા ગામે અમરેલી એલસીબી પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કર્યું હોય જેનો વિડીયો ઉતારતી મહિલા કે જેને મહિલા પોલીસ વગર જ મોબાઈલ આંચકી તેની ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાના મોબાઈલમાં 6 સેકન્ડના વિડીયો પર રેકોર્ડ થયેલો છે, જેથી હેમુબેન પર થયેલી પોલીસ દમગીરી સામે કાર્યવાહી કરી ન્યાયની માંગ સાથે ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાઘોગામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે અર્જણ ગઢવી, હરજુ ગઢવી અને શામરાના ગઢવીની શંકાસ્પદ આરોપી તરીકે ધરપકડ કરી. પૂછપરછના બહાને ત્રણેય વ્યક્તિઓને 8 થી 9 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા અને માર મારવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં ત્રણેય વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો, જેને લઈને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. 19 જાન્યુઆરીના રોજ અર્જણ ગઢવીનું પોલીસ સ્ટેશનમાં માર મારવાને કારણે મૃત્યુ થયું. બીજા એક યુવાને પણ દમ તોડી દીધો છે. અમદાવાદ હોસ્પિટલ સંકુલમાં કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરજુ ગઢવી દરમિયાન 22 વર્ષના હરજુ ગઢવીનું મોત થયું હતું. આ બનાવને ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને તમામ આરોપીઓને ઝડપીને સજા કરવા માટે, મૃતકોના પરિવારજનોને સહાય કરવા માટેની માંગ ઉઠી છે. સાવરકુંડલા જિલ્લો અમરેલી લુવારા ગામે જે 26 તારીખે ઘટના બની હતી, કાઠી સમાજના બેન સાથે જે અન્યાય થયો હતો, એ સંદર્ભે જેતપુર કાઠી સમાજ ક્ષત્રિય સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે કરણી સેના નેજા હેઠળ. અને જે કચ્છમાં જે ઘટના બની છે ચારણ સમાજ સાથે, એમના સંદર્ભે પણ બંને આવેદનો અમે આપેલા છે કે અમને આમાં ઝડપથી ન્યાય મળે, ઘટના સ્થળના અધિકારીઓ છે એની સાથે કાર્યવાહી થાય, એમની પાસે ગુના દાખલ થાય, સસ્પેન્ડ થાય અને અમરેલી એસપી સાહેબની બદલી થાય, એના માટે આ બધું અમે માગ્યું છે. આવી રીતે અમારા મુદ્દાઓ છે, વિગતવાર એમાં દર્શાવેલા છે અને એ બંને આવેદનો અમે આપેલા છે. આગામી રણનીતિ એવી છે કે અમને જો 4-5 દિવસમાં ન્યાય નહીં જડે તો સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતનો અને અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ બધા સંપૂર્ણ સાથે મળી અને ઘણા બધા સમાજનો ટેકો છે કે ચૂંટણી બહિષ્કાર કરશું. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.